कच्छ जिला पंचायत द्वारा 12 डिसेम्बरे खास सामान्य सभा आयोजन करायुं छे। आ प्रसंगे विविध क्षेत्रना लोकोनुं सन्मान कराशे। जिला पंचायत द्वारा 100 पूर्व सदस्यों, जीवननी सदी वटावी गयेला 103 वडीलो, 4 स्वातंत्र सेनानीओ, राष्ट्रीय एवोर्ड विजेता 20 शिक्षकों अने माता यशोदा एवोर्ड मेळवनारी 5 महिलाओनुं सन्मान करवामां आवशे। सामान्य सभा में जिल्लानी तमाम तालुका पंचायतों 178 सभ्यों अने 615 सरपंचों ने पण उपस्थित रहेवा विशेष आमंत्रण अपायुं छे। 15 एप्रिल 1963 रोज कच्छ जिला पंचायत अस्तित्व में आवी हती। गुजरात राज्यनी स्थापनानी सुवर्ण जयंतीनी तर्ज पर समग्र सन्मान समारोह योजवामां आव्यो छे। सतायु वटायु गेला 103 सन्माननीय वडीलो छे, राष्ट्रीय एवॉर्ड मेळवनारा 20 मित्रों छे, स्वतंत्र सेनानीओ अहीं 4 छे, जिला पंचायतना पूर्व 100 पदाधिकारीओ छे अने माता यशोदा एवॉर्ड मेळवनार 5 बहनों छे, एमने सन्मान करवाना छे। અને જિલ્લાની 178 તાલુકા પંચાયતના સદસ્યો અને 615 સરપંચશ્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આયોજન પાછળનો ઉદ્દેશ છે કે વિવિધ ક્ષેત્રોમાં સમાજ જીવનમાં વિવિધ વ્યક્તિઓ જ્યારે સેવા આપે છે અને કોઈ પણ જાતના સ્વાર્થ કે આર્થિક લાભ વગર લોકો સેવા આપતા હોય એવા લોકોનું જો સન્માન કરવામાં આવે તો એમાંથી બાકીના લોકોને ભવિષ્યના જીવન માટેની ભવિષ્યની પેઢીને પણ એમાંથી પ્રેરણા મળતી હોય છે ને એવા હેતુના ભાગરૂપે એમણે જે કંઈ સમાજ જીવન આપ્યું છે એમાંથી ભાવિ પેઢીને પ્રેરણા મળે એવા હેતુ સાથે આ સન્માન કાર્યક્રમ આવ્યો। 3 માસની મડાગાંઠ બાદ અંતે માંડવી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક થઈ છે। મંગળવારે સાંજે જિલ્લા રજિસ્ટ્રાર એ.કે. ભટ્ટની ઉપસ્થિતિમાં ચેરમેન પદ માટે શિવજીભાઈ સંઘારના નામની દરખાસ્ત કરાઈ હતી, જે બિનહરીફ મંજૂર થઈ હતી। એ જ રીતે વાઇસ ચેરમેન પદે પરીન કોટકની બિનહરીફ વરણી થઈ છે। વિજેતાઓને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તાલુકા ભાજપ પ્રમુખ અમૂલ ડેઢિયા, ઉપપ્રમુખ અનિરુદ્ધ દવે, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણી, ભાજપના જિલ્લા મહામંત્રી નરેશ મહેશ્વરી સહિત વિવિધ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા। ઉલ્લેખનીય છે કે એપીએમસીની ચૂંટણી યોજાયા બાદ છેલ્લા 3 માસથી બંને મહત્વના પદ માટે આંતરિક રાજકીય હોડ જામી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર વરણી પૂર્વે સોમવારે સાંજે ડાક બંગલો ખાતે ભાજપના અગ્રણીઓની બંધ બારણે એક બેઠક યોજાઈ હતી, જેમાં આખો ખેલ પાર પાડવામાં આવ્યો હતો। વડાપ્રધાન આપણા હોય, માનનીય નરેન્દ્રભાઈ, આનંદીબેન મુખ્યમંત્રી હોય, આપણા વડીલ મુરબ્બી તારાચંદભાઈ માંડવીથી ચૂંટાઈને ગયા છે, તેઓ રાજ્યના મંત્રી હોય, તો આપને કોઈ કમી સરકાર કે બીજામાંથી નહીં આવે, તો આપ ખેડૂતો અને વેપારીઓના હિત માટે જે ભારતીય જનતા પાર્ટી પાસે પંકજભાઈ પાસે રજૂઆત કરશો એ આપની 100% પૂરી થશે। નારાયણભાઈના કાર્યકાળ દરમિયાન પણ, મંગલભાઈના કાર્યકાળ દરમિયાન પણ એપીએમસીએ ખૂબ પ્રગતિ કરી છે અને અમારા સૌની એક જ અપેક્ષા અને આશા છે કે આવનારા દિવસોમાં પણ એપીએમસીનું વહીવટ એકદમ ચોખ્ખું ચટ રહે, કોઈ આપણી ઉપર વાતો ન કરી જાય અને વેપારી અને ખેડૂતોના હિત માટે આ એપીએમસી પ્રયત્નો કરે એવી પાર્ટીના પ્રમુખ તરીકે હું આપ બંનેને વિનંતી કરું છું। આજના ચૂંટણી પ્રસંગે પધારેલા ભુજથી શાસ્ત્રી નરેશભાઈ, પધારેલા ભુજથી મારા મિત્ર નરેશભાઈ, તાલુકા પ્રમુખ શ્રી અમૂલભાઈ, મારા સાથી અને માજી ધારાસભ્ય મંગલદાદા, રનિંગ ચેરમેન શ્રી નારાયણભાઈ, મારા સાથી પરીનભાઈ તથા સર્વ બોર્ડ ઓફ ડાયરેક્ટર, આજે મારા ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકી મને આ પદની વરણી કરી છે તો હું અત્યારથી ખાતરી આપું છું કે એ વિશ્વાસને હું પૂરેપૂરો ટકાવીશ, ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીને આંચા પર આવે નહીં એવો હું વિશ્વાસ આપું છું અને સર્વ મારા જે જૂના ડાયરેક્ટરો છે એને પુષ્કળ અનુભવ છે, એ અનુભવનો લાભ લઈ આ એપીએમસીને એક નંબરની અમે એક એપીએમસી બનાવશું તથા સર્વ વેપારી અને ખેડૂતોના હિતમાં જ અમે પ્રશ્નોનો હલ કરશું એવી અત્યારથી હું ખાતરી આપું છું। ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ રાખી અને જે ઉપપ્રમુખનો મને હોદ્દો આપેલો છે એનામાં જે રીતે મંગલદાદાએ કીધું, અમારા વડીલ છે, મારા પપ્પા સાથે પણ ઘણા વર્ષોથી એમણે કામ કરેલું છે, નારાયણભાઈ પર અમારા ખાસ અંગત મિત્રો છે, એમની નજર હેઠળ અને એમની સાથે રહી અને આ એપીએમસીને આગળ વધારશું। જય પાટ। સમાચારના અંતમાં ફરી એકવાર જોઈ લઈએ મુખ્ય સમાચાર। અછતગ્રસ્ત અર્ધ અછતગ્રસ્ત 6 તાલુકામાં 58 ઘાસ ડેપો શરૂ કરવા વહીવટી તંત્રે સરકારને મોકલી દરખાસ્ત। લખપત અબડાસામાં 16
અને ભુજ નખત્રાણામાં 8-8 ઘાસ ડેપો શરૂ કરવા દરખાસ્ત. ખેડોઈની માન ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ એન્ડ સર્વે ઓપરેશન. મુંબઈ આઈટીની સૂચનાથી દેશવ્યાપી દરોડા, મોટી કરચોરીનો પર્દાફાશ થવાની શક્યતા. કચ્છમાં ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર. 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ ગાર. ભુજમાં એક જ રાતમાં પારો 3 ડિગ્રી ગગડ્યો. ગાંધીધામ પણ ઠંડુ. ભુજની પાલારા જેલમાંથી મોબાઈલ ફોન સાથે કાચા કામના 2 કેદી ઝડપાયા. સંત્રીથી બચવા કેદીએ મોબાઈલ ફોનનું સિમ કાર્ડ પેટમાં પધરાવી દીધું. બંને સામે ફરિયાદ. ભુજની માનસિક હોસ્પિટલ આસપાસ અસામાજિક તત્વોનો ત્રાસ. રાત્રે ફેંકાય છે પથરા. એસપી ડીએન પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ સુરક્ષા સજ્જડ બનાવવા આપી ખાતરી. ભીમાસરમાં પડેલો પદાર્થ બરફનો જ હતો જંગી ગોળો. વિશ્વમાં અગાઉ પણ અનેક સ્થળે પડેલા છે બરફના ગોળા. કચ્છ ઉદયનો ખાસ અહેવાલ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.